नमस्कार विद्यार्थी मित्रों, आपणे अगाउनी स्लाइडमां सीधी रीते दाखलाओ जोया था। हवे अत्यारे तमने ए दाखलाओ जे गण्या छे एना सूत्रों अने टूंकी रीतना सूत्रोनी समज तमने आपी दो के पहला आपणे जोयेलुं छूटा अवलोकनो माटे दाखलाओ आपणे जोया था के अवर्गीकृत माहिती के x बार बराबर सिग्मा xi / n ए ज रीते आपणे x xi અને fi માટે વર્ગીકૃત અસતત માહિતી માટે x બાર બરાબર સિગ્મા fi xi / n ત્રીજું વર્ગ અને આવૃત્તિ વર્ગીકૃત અસતત વર્ગીકૃત સતત અસમાન વર્ગ માટે x બાર બરાબર સિગ્મા fi xi / n xi એટલે મધ્ય કિંમત એ જ રીતે વર્ગીકૃત આવૃત્તિ સમાન વર્ગ માટે પણ સેમ સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi / n xi બરાબર મધ્ય કિંમત આપણે આ ત્રણ દાખલા અગાઉ જોઈ લીધા છે 1 2 અને 3 સેમ છે ખાલી આમાં xi ડાયરેક્ટ મળશે વર્ગ અને આવૃત્તિ હોય ત્યારે હંમેશા મધ્ય કિંમત શોધી કાઢવાનું બધા જ વર્ગોની મધ્ય કિંમત શોધી કાઢો એટલે તમારો xi થાય એટલે સીધો fi xi નો ગુણાકાર કરી અને ભાગ્યા n કરી દો એટલે તમને મધ્ય કિંમત મધ્ય મળી જાય હવે ટૂંકી રીતની વાત કરીએ તો x બાર બરાબર a + સિગ્મા di / n કે જ્યાં a એટલે ધારેલ મધ્ય હવે આ ધારેલ મધ્ય ક્યાંથી લેવાનું તો કે a ની કિંમત xi માંથી લેવી xi એટલે અહીંયા જે અવલોકનો આપેલા છે એ અવલોકનોમાં કોઈ પણ અવલોકન તમે લઈ શકો ગમે તે અવલોકન લેવું હોય એ તમે એ ધારી લો અને di એટલે xi - a એટલે બધા જ અવલોકનોમાંથી તમારે a ની કિંમત બાદ કરવાની છે આ ટૂંકી રીતના દાખલા આપણે હવે જોઈશું આ સૂત્રો પતી ગયા પછી એ જ રીતે xi અને fi હોય ત્યારે x બાર બરાબર a + સિગ્મા fi di / n એમાં પણ a એટલે ધારેલ મધ્ય ટૂંકમાં a બધામાં ધારેલ મધ્યક છે પણ ક્યાંથી લેવાનો તો અહીંયા પણ a એટલે xi માં ટૂંકમાં ધારેલ મધ્યક તમારે xi માંથી લેવાનો છે પહેલાની અંદર તમારે છૂટા અવલોકનો છે બીજામાં xi તમને આપેલો છે તેમાંથી પસંદ કરવાનો છે di એટલે શું તો કે xi - a xi માંથી a બાદ કરવાનો એ જ રીતે વર્ગ અને આવૃત્તિ હોય તો a + x બાર બરાબર a + સિગ્મા fi di / n a એટલે ધારેલ મધ્ય di xi - a એની કિંમત ક્યાંથી લેવાની તો કે xi માંથી xi એટલે અહીંયા તમને કયો મળશે મધ્ય કિંમત એમાંથી પણ તમે ગમે તે લેજો પણ સરળતા ખાતર જે આવૃત્તિ સૌથી વધારે હોય એનો xi એને આપણે a તરીકે લઈશું એ જ રીતે સમાન વર્ગ હોય ત્યારે પણ x બાર બરાબર a + સિગ્મા fi di / n * c c એટલે વર્ગ લંબાઈ કેમ કારણ કે બધા વર્ગોની વર્ગ લંબાઈ સરખી છે એટલા માટે આપણે અહીંયા c લઈશું a એટલે ધારેલ મધ્ય c એટલે વર્ગ લંબાઈ અહીંયા di બરાબર ફેરફાર થાય કારણ કે c એડ થયો એટલે di બરાબર xi - a / c એની કિંમત ક્યાંથી લેવાની xi માંથી લેવાની તમે ધોરણ 10 ની અંદર આ જે રીત હતી એને ધારેલ મધ્યકની રીત કહેતા હતા આ જે હતી એને પદ વિચલન ની રીતે પદ વિચલન માં અહીંયા c ની જગ્યાએ તમારે h હતું પણ અહીંયા ધારેલ મધ્યક અને બંનેમાં સેમ જ પદ્ધતિ અપનાવવાની છે કે અસમાન વર્ગો હોય ત્યારે c લેવાનો અને અસમાન વર્ગો હોય ત્યારે c લેવાનો નહીં તમારે 10 માં ધોરણમાં અહીંયા di હતું અહીંયા તમારે પદ વિચલનમાં ui હતું આપણે અહીંયા બંને જગ્યાએ di નો ઉપયોગ કરીશું હવે આપણે આ ટૂંકી રીતના દાખલા જોઈશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટૂંકી રીતે મધ્યકના દાખલા જોઈશું એમાં પહેલી પદ્ધતિ છે છૂટા અવલોકન છૂટા અવલોકનો ગઈકાલે જે રીતે તમને બતાવ્યા એ રીતે 2 5 10 12 15 આ છૂટા અવલોકન આને આપણે xi તરીકે ઊભા લખી દઈશું એટલે xi 2 5 10 12 15 એટલે આ x થઈ ગયું હવે તમારે આમાં a ધારવાનું છે હવે a એટલે કયો લેવાનું તો કે આ જે અવલોકનો આપેલા છે એમાંથી કોઈ પણ લઈ શકાશે કોઈ પણ તમને જે ફાવે એ તમે બને ત્યાં સુધી મિડલનો લઈએ તો a બરાબર આપણે 10 લઈશું એટલે di બરાબર શું થશે xi માઇનસ a di બરાબર xi માઇનસ a એટલે હવે આપણે શું કરવાનું તો કે 2 માંથી આ 10 જે ધારેલા છે એ બાદ કરવાનું 2 - 10 એટલે -8
पांच ओछा दस माइनस पांच, दस ओछा दस जीरो, बार ओछा दस बे, पंदर ओछा दस पांच, आनो सरवाळो सिग्मा डीए। हवे आनो सरवाळो तमारे सिग्मा डीए जे करवानो छे, आपणने प्लस अने माइनस में भूलो पड़े तो एना माटे एक सरळ रस्तो छे, जे प्लस वाली किंमत होय ने पहला लेवानी, एटले पांच वत्ता बे बराबर सात, एमांथी माइनस वाली किंमत बात करो तो माइनस आठ माइनस पांच એટલે તમને જવાબ મળશે માઇનસ છ। અહીંયા નિશાની આવી જશે એટલે તમારે નિશાનીમાં પણ ભૂલ પડશે નહીં, એટલે આ રીતે સિગ્મા ડી આઈ બરાબર માઇનસ સિક્સ। એટલે હવે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા ડી આઈ અપોન એન, એ એટલે દસ પ્લસ સિગ્મા ડી આઈ એટલે માઇનસ સિક્સ અપોન એન, કેટલા અવલોકનો છે તો કે પાંચ, જેટલા અવલોકનો એટલા આપણે એન, એટલે કે દસ प्लस माइनस माइनस छ भाग्या पांच, એટલે આપણે छ भाग्या पांच एक पॉइंट बे, અને दस માંથી एक पॉइंट बे बात करो એટલે दस ઓછા एक पॉइंट बे એટલે તમને મળશે आठ पॉइंट आठ। આ एक्स बार તમારો आठ पॉइंट आठ મળી જશે। વિદ્યાર્થી મિત્રો હવે બીજી પદ્ધતિ, બીજી પદ્ધતિ એટલે એક્સ આઈ અને आवृत्ति एफ आई एनी अंदर त्रण सात पंदर आठ बे आ रीते आप अहीं आवृत्ति नो सरवाळो करजो एन, के भाई आनो टोटल सरवाळो केटलो, तो सात ने त्रण दस, पंदर दस पच्चीस, पच्चीस ने दस पांत्रीस, मोटी रकम हो तब कैलक्युलेटर उपयोग कर सको। हवे अहीं पण ए ए दरवानो ए क्यांथी लेवानो तो हमणा आपणे वात करी हती ए एक्सआई माथी लेवानो, आ एक्सआई एक्सआई माथी गमे ते तमे लई शको, पण आपणी सगवडता खातर आवृत्ति जे आपेली छे ए आवृत्ति में जे सौथी मोटी आवृत्ति होय एनो एक्स आई ए आपणे ए लईशुं એટલે ए बराबर चार। हवे आपणे डी आई, डी आई बराबर एक्स आई माइनस ए, बेमांथी चार बात करो माइनस बे माइनस ए जीरो एक बे। हवे एफ आई डी आई, एफ आई डी आई, एफ आई डी आई એટલે આ બંનેનો ગુણાકાર ત્રણ દુ છ એટલે માઇનસ સિક્સ, સાત એકા સાત માઇનસ સાત અહીંયા જીરો, આઠ એકા આઠ બે દુ ચાર, આનો સરવાળો સિગ્મા એફ આઈ ડી આઈ, સરવાળો કરીશું આઠ ને ચાર બાર, બાર માંથી છ જાય તો છ, છ માંથી સાત જાય તો માઇનસ એક, અને તમે કેલ્ક્યુલેટરની મદદથી કરો તો એ પ્રમાણે। અને હવે આપણું સૂત્ર એક્સ બાર બરાબર a plus sigma f i d i upon n, એટલે કે a એટલે 4 વત્તા f i d i minus a n એટલે 35, એટલે કે 4 plus minus minus, હવે આપણે અહીંયા 1 ભાગ્યા 35 એટલે 0.029, અને હવે 4 માંથી 0.029 માઇનસ કરી દેવાનું એટલે 3.971 આ આપણો જવાબ થયો। ત્યારથી મિત્રો હવે ત્રીજી પદ્ધતિ નંબર 3, વર્ગ અને આવૃત્તિ, પણ એમાં આપણે કહેલું અસમાન વર્ગ, तो एनी अंदर वर्ग एक थी दस, अग्यार थी बीस, एकवीस थी त्रीस, एकत्रीस थी चालीस, एकतालीस थी पचास, आवृत्ति एफ आई बे आठ पंदर
नौ सरवाड़ो एन बराबर पंदर ने दस पच्चीस, पच्चीस ने नौ, चौतरीस, चौतरीस ने त्रण, सड़तीस। એટલે આ તમારો એન સરવાળો થઈ ગયો કે આઠ પંદર ને દસ પચીસ, પચીસ ને નવ ચોત્રીસ, ચોત્રીસ ને ત્રણ સાડત્રીસ। હવે અહીંયા તમારે મધ્ય કિંમત શોધવાની અને એ આપણો એક્સ સાઈડ હશે। ગઈકાલે આગલી સ્લાઇડમાં આપણે જોયું કે મધ્ય કિંમત આ બંનેનો સરવાળો ભાગ્યા બે, દસ ને એક અગિયાર, અગિયાર ભાગ્યા બે એટલે પાંચ પોઈન્ટ પાંચ। હવે અહીંયા શું ફેરફાર થશે તો થોડોક ફેરફાર હું અહીંયા કરી દઉં, એકતાળીસ થી સાઈઠ, પાંચ પોઈન્ટ પાંચ, આમાં દસ વધે છે, આમાં દસ વધે એટલે આમાં આપણે દસ ઉમેરી દઈશું એટલે પંદર પોઈન્ટ પાંચ, અહીંયા પણ દસ દસ ઉમેરી દઈશું એટલે પચીસ પોઈન્ટ પાંચ, અહીંયા પણ દસ દસ વધે છે એટલે પાંત્રીસ પોઈન્ટ પાંચ, પણ અહીંયા તમે જુઓ એકત્રીસ ને દસ એકતાલીસ, પણ ચાલીસ ને વીસ સાઈઠ એટલે અહીંયા અલગ પડી જાય એટલે એનો અર્થ એ થયો કે આ વર્ગો સમાન નથી। વચ્ચે ગમે ત્યાં આડાઅવળી હોય તો ખબર પડી જાય, પણ આ એકમાં જ ખબર પડી જાય કે છેલ્લામાં અહીંયા ભૂલ છે એટલે અહીંયા અસમાન વર્ગો છે। એટલે આપણે આ બંનેનો સરવાળો કે સાઈઠ વત્તા ચાલીસ એકતાળીસ એટલે એકસો એક, એકસો એક ભાગ્યા બે એટલે પચાસ પોઈન્ટ પાંચ, એટલે એનો અર્થ એ થયો કે અહીંયા બધે એક સરખા વધે પણ અહીંયા વધતા નથી એટલે આ અસમાન વર્ગો થઈ ગયા। અસમાન વર્ગો થયા એટલે હમણાં જોયું એ જ રીતે કે એ બરાબર આમાં પણ જે સૌથી મોટી આવૃત્તિ હોય એનો એક્સ એ તમારે એ લઈ જવાનો એટલે પચીસ પોઈન્ટ પાંચ। હવે ડીઆઈ, di બરાબર xi માઇનસ k, આ દરેકમાંથી 25.5 બાદ કરો, 5.5 ઓછા 25.5 એટલે માઇનસ 20, 15.5 ઓછા 25.5 એટલે માઇનસ 10, અહીંયા 0, અહીંયા 35.5 માંથી આ બાદ થશે એટલે 10, અને અહીંયા 50 માંથી 25 બાદ થશે એટલે 25। અને હવે FIDA એટલે આ બંનેનો ગુણાકાર, 20 દૂ 40, 8 ગુણ્યા 10 80, અહીંયા 0 થશે, અહીંયા 90 થશે અને 25 તરી 75। હવે આનો સરવાળો સિગ્મા FIDA, સિગ્મા FIDA એ આપણે સરવાળો કરીશું એટલે હમણાં કહ્યું એ પ્રમાણે કે 75 વત્તા 90 165 માઇનસ 40 માઇનસ 80 એટલે તમને મળશે 45, એટલે આ રીતે પ્લસ મળશે। અને હવે આનું સૂત્ર એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI અપોન n એટલે કે a એટલે 25.5 વત્તા FIDI એટલે 45 ભાગ્યા n એટલે 37, એટલે કે 25.5 વત્તા હવે 45 ભાગ્યા 37 એટલે 1.216। અને હવે આ બંનેનો સરવાળો કે 25.5 વત્તા 1.216 એ તમને મળશે 26.716, આ તમારો એક્સ બાર થઈ ગયો। વિદ્યાર્થી મિત્રો હવે ચોથી પદ્ધતિ આપો, વર આવૃત્તિ અને અહીંયા સમાન વર્ગ, સમાન વર્ગ માટે બરાબર। હવે સમાન વર્ગ માટે અહીંયા જો મેં અહીંયા થોડો ફેરફાર કરી દીધો, એટલે 41 થી 60 હતો એની જગ્યાએ 41 થી 50, હવે અહીંયા એફ આઈ 2 8 13 9 12, હવે આનો સરવાળો એન બરાબર 35, 8 ને 2 10, 13 ને 10
तेवीस तेवीस ने नौ बत्रीस बत्रीस ने पैंतीस। હવે અહીંયા પણ પેલાની વાત મધ્ય કિંમત xi એ શોધી કાઢવાનું। હવે હમણાં શોધી હતી કે 5.5, હવે અહીંયા બધામાં પહેલી લાઈન બીજી લાઈન બંનેમાં 10 10 નો વધારો છે એટલે સીધું ઊંધું ભલી લખી દેવાનું 15.5 25.5 35.5 45.5 એટલે આ તમારી મધ્ય કિંમત થઈ ગઈ। હવે અહીંયા એ આપણે ધારવાનું છે સૌથી મોટી આવૃત્તિ એનો એક્સ આઈ એટલે કે 25.5, બીજી વસ્તુ સી, સી એટલે શું તો કે અહીંયા કેટલાનો વધારો થાય છે વર્ગમૂળ, અહીંયા બંને લાઈનમાં 10 10 નો વધારો થાય, જેટલાનો વધારો થાય એ આપણો સી કહેવાય, 5 નો વધારો થાય તો 5, 15 નો વધારો થાય તો 15, 50 નો થાય તો 50, એટલે ડીઆઈ બરાબર xi minus a upon c, આ એનું સૂત્ર થશે di બરાબર xi minus a upon c। હવે અહીંયા શું કરવાનું તો એકદમ સિમ્પલ વસ્તુ, કશું કરવાનું નથી, જે આ ધારેલું છે ત્યાં તમારે ઝીરો મૂકી દેવાનું, ઉપર ક્રમમાં જવાનું 1 2, નીચે ક્રમમાં આવવાનું 1 2। હવે ઘણી વખત અહીંયા બંને બાજુ સરખા સરખા છે, ઘણી વખત ઉપર 1 2 અને 3 હોય અને નીચે 1 હોય, એ જ રીતે ઉપર 1 અને 2 હોય નીચે 1 2 3 4 5 હોય, ગમે તે કર આપણે આ વસ્તુ છે। હવે આ જે 25.5 કરતા ઉપર સંખ્યા ઘટે છે, ઘટે છે એટલે અહીંયા આગળ માઇનસ મૂકી દેશે, નીચે વધે છે એટલે ત્યાં પ્લસ થઈ જશે, આ યાદ રાખવાની ટેકનિક છે। અને હવે fi di એટલે આ બંનેનો ગુણાકાર 2 ગુણ્યા માઇનસ 2 માઇનસ 4 8 એકા 8 માઇનસ 8 0 9 1 9 3 2 6। હવે આનો સરવાળો સિગ્મા એફ આઈ ડી બરાબર 9 ને 6 15 અને 8 ને 4 12, 15 માંથી 12 જાય એટલે 3, એટલે એ રીતે બાદબાકી થઈ જશે, અને કેલ્ક્યુલેટરની મદદથી કરીએ તો કેલ્ક્યુલેટર નિશાની તમને ક્લિયર થઈ જશે એટલે એફ આઈ ડી। હવે એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ અપોન n ઇન્ટુ સી, અહીંયા સી વધારાનું આવ્યું એટલે આપણે ડાયરેક્ટ મૂકી દીધું એટલે અહીંયા સી આવી જશે, એટલે એની કિંમત તો કે 25.5 પ્લસ એફ આઈ ડી આઈ 3 છેદમાં n 35 ગુણ્યા સી 10, એટલે કે 25.5 વત્તા 10 ગુણ્યા 3 એટલે 30 ભાગ્યા 35 એટલે 25.5 વત્તા 30 ભાગ્યા 35 કેલ્ક્યુલેટર મદદથી આપણે કરી દઈએ એટલે 30 ભાગ્યા 35 એટલે 0.857 0.857 એટલે બરાબર આનો સરવાળો x બાર 25.5 વત્તા 0.857 એટલે 26.357 આ તમારો મધ્ય થઈ ગયો। એટલે આ રીતે આપણી છૂટા અવલોકનો માટેની રીત, xi fi માટેની રીત, વર્ગ અને આવૃત્તિમાં અસમાન વર્ગો હોય ત્યારે સી આવતો નથી, સમાન વર્ગો હોય ત્યારે સી આવે છે, એટલે આ ટૂંકી રીતે આપણે આ બધા દાખલા જોયા। અગાઉની સ્લાઇડમાં આપણે જોયું સીધી રીતે કે જેમાં એફ આઈ એક્સ આઈ અપોન એમ એમાં બી આવતો નહોતો, વસ્તુ એની એક છે, અને હમણાં આપણે જોયું બધા સૂત્રો મેં તમને લખાવી દે, કમ્પેરિઝન કરશો તો આ બાજુ એક્સ આઈ છે અને પેલી બાજુ ડી આઈ છે, એટલે આ રીતે મધ્યનો એક ભાગ અહીંયા આપણો પૂરો થાય છે। વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે કોષ્ટકવાળા દાખલા જોઈએ, હવે કુલ પ્રશ્ન ટાઈપના એક દાખલો છે મધ્યકનો, એની વાત કરીએ। હવે એની અંદર એવું હશે કે અવલોકનો આપેલા હશે, મધ્યક આપેલો હશે, એટલે એક ઉદાહરણ લો કે 10 અવલોકનોનો મધ્યક 25 છે, ભૂલથી એક અવલોકન
भूल थी एक अवलोकन 15 ने बदले 30 लेवाई गयेल छे तो साचो मध्य शोधो। હવે આવું છે કે અહીંયા એવું કહ્યું છે કે 10 અવલોકનનો મધ્ય 25 ભૂલથી એક અવલોકન 15 ને બદલે 30 લેવાઈ ગયું છે એટલે એનો અર્થ એ થયો કે જે આ મધ્ય કયો એ ખોટો છે સાચો મધ્ય આપણે શોધવાનો હવે આના માટે આપણે શું કરવાનું તો એનું આપણે એક ઘરમાં બનાવેલું સૂત્ર તમને શીખવાડી દઉં કે પહેલા તમારે સિગ્મા xi શોધવાનો એટલે કે સાચો સિગ્મા xi બરાબર खोटो सिग्मा एक्स आई प्लस कौंस में लेवानु अवलोकन ओछा लेवायेल अवलोकन એટલે પહેલા તમારે ખોટો સિગ્મા એક્સ આઈ શોધવાનો હવે આપણે જાણીએ છીએ કે એક્સ બાર બરાબર આપણું સૂત્ર છે મધ્યનું x બાર બરાબર સિગ્મા xi / n એટલે આના પરથી xi મળે એટલે કે સિગ્મા xi બરાબર x બાર ગુણ્યા n હવે આ આપણે શું લેવાનું ખોટો હવે અહીંયા x બાર તમને આપી દીધેલો છે 25 એટલે x બાર બરાબર 25 n એટલે 10 એટલે 250 એટલે ખોટો સિગ્મા xi તમને મળી ગયો એટલે હવે આપણે સાચો સિગ્મા xi શોધવાનો સાચો સિગ્મા xi બરાબર ખોટો સિગ્મા xi 25 પ્લસ શું લેવાનું છે તો કે એક અવલોકન 15 ને બદલે 30 લેવાય એટલે લેવાનું હતું 15 અને લેવાઈ ગયું છે 30 જે લેવાનું છે એ પ્લસ 15 માઈનસ લેવાઈ ગયું છે એ 30 એટલે હવે આમાંથી આપણે બાદ કરવાના છે એટલે 250 માંથી વત્તા 15 એટલે 250 વત્તા 15 265 265 માઈનસ 30 એટલે 235 એટલે હવે સાચો x બાર બરાબર સાચો સિગ્મા xi / n એટલે કે 235 / 10 એટલે કે 23.5 આ આપણો જવાબ થશે હવે ઘણી વખતે એવું બનશે કે અહીંયા એક એક સંખ્યા છે એની જગ્યાએ બબ્બે હોય બબ્બે હોય એટલા માટે મેં અહીંયા કૌંસ કર્યું છે કે બબ્બે હોય તો આપણે અહીંયા કૌંસ કરીને બે વત્તા કરીને બીજી રકમ આપણે લખી શકીએ અહીંયા પણ વત્તા કરીને બીજી રકમ આપણે લખી શકીએ એટલે ટૂંકમાં લેવાનું હોય એને કૌંસમાં પ્લસ કરી મૂકી દેવાનું લેવાઈ ગયું છે એમાં પણ કૌંસમાં પ્લસ કરી મૂકી દો એટલે તમારે ભૂલ પડવાની કોઈ શક્યતા નથી ટૂંકમાં જે લેવાનું છે અવલોકન એનો સરવાળો કદાચ અહીંયા એકની જગ્યાએ બે હોય ત્રણ હોય તો જે લેવાના છે એ બધાનો સરવાળો લેવાયા છે બધાનો સરવાળો લેવાનું છે પ્લસ કરવાનું લેવાઈ ગયું છે એને માઇનસ કરવાનું એ રીતે આપણે આ દાખલો મળી જશે એટલે આ રીતે તમારા સ્વાધ્યાય 3.1 ના બધા જ દાખલા આજે મેં તમને શીખવાડ્યા છે એ પ્રમાણે બધા દાખલા આવશે।